ડબાલી નજીક અમલેશ્વર બ્રાન્ચની કેનલમાં ગાબડું 10 દિવસ બાદ પણ પુરાણ ન કરવાના કારણે વિપક્ષીઓએ પાણીના કાગ સામે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। રાપીપળા થી વાગડા દહેજની ઔદ્યોગિક વસાહતને જોડતી સરદાર સરોવરની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની 70 કિલોમીટરની કેનાલ જર્જરિત બની ગઈ છે, જેના કારણે ભરૂચ તાલુકાના ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોએ પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જ્યારે પાક તૈયાર થયો ત્યારે જ કેનાલમાં ગાબડું પડ્યું અને સમગ્ર લાખો કરોડો રૂપિયાની ખેતીને નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોએ વળતરની માંગ સાથે આંદોલન શસ્ત્ર ઉગામ્યું છે। જ્યાં સુધી વળતર નહીં ત્યાં સુધી ગાબડું નહીં પુરાય તેવી ચીમકી આપતા 10 દિવસ બાદ પણ હજુ ગાબડું પુરવામાં આવ્યું નથી અને પાણીની સમસ્યા ઊભી થતા તંત્રએ પણ પોલીસ પ્રોટેક્શન સાથે ગાબડું પુરવામાં આવનાર હોવાની વાત કરી રહી છે। ભરૂચ ડભાલી નજીક કેનાલમાં ગાબડું પડવાના કારણે ભરૂચવાસીઓને જળ સંકટ ઊભું થયું છે, કારણ કે આ જ કેનાલ મારફતે અમલેશ્વરની બ્રાન્ચમાંથી ભરૂચ નગરપાલિકા પુરવઠો ભરૂચવાસીઓને પૂરું પાડતી હતી। કેનાલ મારફતે પાણી માતળિયા તળાવ અને માતળિયા તળાવથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચી ભરૂચવાસીઓને પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ અમલેશ્વરની કેનાલમાં ગાબડું પડવાના કારણે મરામત માટે સમય લાગી શકે તેવું હોવાના કારણે નગરપાલિકાએ પણ ભરૂચવાસીઓને અપાતા પાણીના પુરવઠા ઉપર કાપ મૂક્યો છે અને માત્ર એક ટાઈમ પાણી આપવામાં આવે છે, જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઊભું થઈ શક્યું છે। હજુ 10 દિવસ બાદ પણ ગાબડું પૂરવામાં ન આવતા ખેડૂતોના રોષથી કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે તંત્રએ પણ પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે, ત્યારે પોલીસ પ્રોટેક્શન નહીં મળે ત્યાં સુધી કામગીરી અટકી રહી છે। 10 દિવસ સમય વીતી ગયો છે અને પાણીની કરકસર કરવા માટે અપીલ થઈ રહી છે, ત્યારે માતળિયા તળાવમાં પણ 4-5 દિવસ પાણી ચાલે તેટલો જ જથ્થો હોવાના કારણે લોકો પણ કરકસર કરીને પાણીનો ઉપયોગ કરે તેવી અપીલ પણ વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ કરી છે। કરજણ વિભાગમાં આવતી અમલેશ્વર બ્રાન્ચ કેનલ, જે સરદાર સરોવર નર્મદા નિગમનું જે પાણી ભરૂચ શહેરને મળે છે, તે કેનલમાં ડભાલી ગામ પાસે એક મોટું ગાબડું થોડા દિવસ અગાઉ પડ્યું હતું। તે દરમિયાન તે ગાબડું પડ્યું તે વખતે ભરૂચના ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર અને ભરૂચ નગરપાલિકાની ટીમે સતત કેનલના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તે વખતે તે લોકોએ આપણને ખાતરી આપી હતી કે 5 કે 6 દિવસમાં ગાબડું પુરાણ થઈ જશે અને પાણી આપણને નિયમિત મળતું થઈ જશે। તે દરમિયાન ત્યાંના જે ગાબડું પડી જવાથી જે ત્યાંના જે ખેડૂતો છે તે ખેડૂતોના પાકનું કંઈ નુકસાન થયું છે એવી માહિતી છે, એના લીધે ખેડૂતોએ એ વળતરની માંગણી કરી છે, તેના લીધે કામ અટકાવ્યું હતું। એ પ્રશ્નને હલ કરવા માટે ભરૂચના ધારાસભ્યશ્રીએ, કલેક્ટરશ્રી સાથે ને ખેડૂતો સાથે પણ ચર્ચા વિચારણા ચાલુ છે। કેનાલના અધિકારીએ આપણને ખાતરી આપી છે કે ભાઈ 2 દિવસની અંદર એનું નિરાકરણ આવી જશે, સુખા કરી નિર્ણય થશે અને પાછું કેનલનું ગાબડું પૂરવા માટેનો કામગીરી શરૂ થશે। જ્યારે આપણે ગાબડું પડ્યું તે વખતે આપણે ચિંતા સતાવતી હતી કે ભાઈ આપણે ભરૂચ શહેરને પાણી કઈ રીતે પહોંચે, તે વખતે આપણે ચર્ચા વિચારણા કરી અને આપણો જે રિઝર્વ સ્ટોક છે તે રિઝર્વ સ્ટોક માટે આપણે પાણી આપવાનું આપણે વિચારેલું, તે વખતે આપણે 2 ટાઈમ પાણી આપવાનું વિચારેલું, પણ આપણે કામગીરીમાં વિલંબ થતાં આપણે ભરૂચ શહેરને 1 ટાઈમ પાણીનો કાપ આપવામાં આવેલો। રોજેરોજ આપણે માતાડા તળાવ પર જે રિઝર્વ સ્ટોક છે તેનું પણ આપણે નિરીક્ષણ કરતા છીએ કે ભાઈ આપણી પાસે કેટલો સ્ટોક છે, અત્યારે પણ સ્ટોક જોતાં આપણને લાગે છે કે હજુ પણ આપણે 5-6 દિવસ આપણે ભરૂચ શહેરને નિયમિત આપણે પાણી પહોંચતું કરી શકીશું। આ બધી પ્રક્રિયા નગરપાલિકાની ટીમ અને ભરૂચના ધારાસભ્ય આમાં ચિંતા દૂર થઈને આમાં કામગીરી જલ્દી શરૂ થાય ને એનું નિરાકરણ આવે તેના માટે ચિંતા દૂર છે, પણ ભરૂચ શહેરની પ્રજાજનોને પણ મારી એક વિનંતી છે કે અમુક વિસ્તારોમાં કાલે હું ફર્યો ત્યાં ઘડી ખુલ્લા ન રહે, પાણીનો બગાડ થતો છે, કોઈ જગ્યાએ ચકલીઓ નથી, તો મારી ભરૂચ શહેરની પ્રજાજનોને એક વિનંતી છે કે આ પરિસ્થિતિમાં પાણીનો બચાવ કરે અને પાણીનો બગાડ થતા અટકાવે। ખેડૂતોએ પણ વળતરની માંગણી સાથે તાજેતરમાં કેનાલમાં પડેલું ગાબડું પૂરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી સાથે ગાબડું પૂરવા આવેલા લોકોને પણ પરત કર્યા હતા, જેના કારણે તંત્રએ પણ પોલીસ બંદોબસ્ત સાથે ગાબડું પૂરવાની કામગીરી આવનાર સમયમાં કરવામાં આવનાર હોવાની માહિતી વચ્ચે જ્યાં સુધી ગાબડું નહીં પૂરાય ત્યાં સુધી કેનાલમાં પાણી નહીં ચાલુ થાય અને જ્યાં સુધી પાણી નહીં ચાલુ થાય ત્યાં સુધી ભરૂચવાસીઓને પાણીનું જળ સંકટ નડશે, જેના કારણે વિપક્ષીઓએ પણ ગાબડું પડ્યું છે તેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને ગાબડા પર કોઈ પણ જાતની 10 દિવસથી કામગીરી કરવામાં આવી નથી અને કામગીરી કરવામાં પોલીસ પ્રોટેક્શન સાથે આવશે તો પણ સમયગાળો લાગી શકે છે, જેના કારણે ભરૂચમાં કેટલાય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓએ સત્તા પક્ષ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેર તેમજ આસપાસના ગામોમાં પાણી સપ્લાય કરતી મુખ્ય કેનલ, જેનું તારીખ 1 જાન્યુઆરી 2023ના રોજ કેનાલમાં ગાબડું પડેલ હતું, નગરપાલિકા તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવી કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી કે આ ગાબડાની રિપેરિંગ કરવામાં આવે। છેલ્લા 10 દિવસથી
तमाम प्रशासन ऊँगतू होय तेम जणाई रह्युं छे। नहेरनुं पाणी ज्यारे गाबड़ू पड़ता ज आजूबाजूना खेतरना अंदर भराई जता खेडूतोना पाकने ऊभा पाकने नुकसान थयुं छे। छेल्ला 10 દિવસથી ખેડૂતો પણ તેમની વર્તનની માંગણી કરી રહ્યા છે, પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકાર દ્વારા કોઈ પણ એમની માંગણી સ્વીકારવામાં આવી નથી। ખેડૂતોને આજે અમે મળીશું, અહીંયા આવેલા છે કેનલની મુલાકાત લેવા માટે। અમે આપના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્રને જાણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે કંઈ બી નુકસાન થયું છે તેમને વર્તનની જે માંગણી છે તે એમની પૂરી કરવામાં આવે, એની સાથે સાથે જે 10 દિવસથી આનું કામ શરૂ નથી થયું એટલે તાત્કાલિક ધોરણે કેનલની રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે। ભરૂચ શહેરના અંદર જે પાણી માટેની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ભયંકર છે, કેમ કે તમે જોઈ શકો છો કે છેલ્લા 10 દિવસથી જે એક જ ટાઈમ ભરૂચ શહેરના અંદર પાણી આપવામાં આવે છે અને એક ટાઈમમાં પણ માંડ 20-30 મિનિટ જેટલું જ પાણી શહેરના લોકોને મળે છે, એ પણ જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોના અંદર પ્રેશર ન હોવાના કારણે પાણી પહોંચતું નથી। અવારનવાર છેલ્લા 10 દિવસથી વિપક્ષની નગરપાલિકાના પાણી વિભાગના અંદર અમારી રજૂઆત છે, પણ એમનું કહેવું છે કે 2-3 દિવસમાં રિપેરિંગ થઈ જશે, પણ આજે 10 દિવસ થતાં પણ રિપેરિંગ થયું નથી। જિલ્લા તંત્ર અને ખાસ કરીને કહી શકાય કે ભરૂચ વાઘરા બંને ધારાસભ્યશ્રી બી આ મામલે નિષ્ક્રિય છે, તેમણે પણ તાત્કાલિક એક્શનમાં આવીને ભરૂચ શહેરને કઈ રીતે પાણીની વ્યવસ્થા પૂરી પડાય તેવી તાત્કાલિક ધોરણે આ રિપેરિંગ કામ કરીને લોકોને પાણી પહોંચાડે એ કામગીરી કરવી જોઈએ।